આપણને ઘણા શારીરિક અને માનસિક ફાયદા થાય. તો આવો મફતનો ફાયદો હોય ને તરત લઈ લેવો, આમાં કાંઈ પૈસા આપણે ખર્ચવા નથી પડતા. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેમ બેસવું જોઈએ એ પણ આપણને ખબર પડવી જોઈએ. પછી આપણે ઘણીવાર રાત સુધી કદાચ કોઈ આપણો ટાઈમ વેસ્ટ કરતા હોય તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણી ઊંઘ કેટલી હોવી જોઈએ એનું પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે મોબાઈલ વાપરતા હોય કે ગૂગલ જોતા હોય તો એની અંદર ફાલતુ વાતમાં ટાઈમ નહીં બગાડવાનો. અત્યારે તમારા માટે સૌથી વધારે જો કિંમતી હોય તો એ તમારો સમય છે. જે કંઈ તમારે વિચારવું, જે કંઈ તમારી, તો તમારે વૈજ્ઞાનિક ઢબે જો તમારું જીવન તમે ઘડતર કરતા જશો તો કેમ ચાલવું એ પણ તમને ખબર પડશે. ભાઈ કે તમારા જે બે અંગૂઠા છે, તમે લાંબુ ચાલવાના હોય તો તમારા બે અંગૂઠા તમે દબાવતા ચાલો તો તમે ઘણો લાંબા સમય સુધી ચાલી શકો. કેમ દોડવું તો એ દોડવાનું પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે કઈ રીતે દોડવું જોઈએ. હા, કે તમારા ટોઝ ઉપર તમે જેટલું દબાણ આપીને દોડી શકો તો તમને વધારે દોડી શકો. મેરેથોન આપણને જનરલી એવું કહેવામાં આવે છે કે ભાઈ મોઢેથી તમારે શ્વાસ ન લેવો જોઈએ. તમે દોડતા હો ત્યારે તમારું મોઢું બંધ હોવું જોઈએ, નાકેથી જ શ્વાસ લેવાનો હોય. પણ તમને એ પાછી ખબર હોવી જોઈએ કે તમારે જો લાંબુ દોડવાનું હોય, 20 કિલોમીટર દોડવાનું હોય કે 15 કિલોમીટર દોડવાનું હોય તો મોઢેથી પણ શ્વાસ લેવો જોઈએ, નાકેથી પણ લેવો જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે કઈ પરિસ્થિતિમાં વિજ્ઞાન શું કહે છે એનું તમારે દરેક જગ્યાએ તમે જમવા બેસો તોય તમને ખબર હોવી જોઈએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સારો આહાર કયો. ફ્રૂટ તો સારા, ગ્રીન વેજીટેબલ તો સારા, મને શું ભાવે છે એ બીજા નંબરની વસ્તુ છે. આપણને જ્ઞાન હોવું જોઈએ કે મારા શરીર માટે શું સારું, તો હું જમતી વખતે પણ એ વસ્તુની દરકાર કરું કે હું ગ્રીન વેજીટેબલ ખાઈશ તો મારું શરીર સારું રહેશે. આપણી ઘરે જ્યારે શાક બન્યું હોય તો લીલા શાકભાજી આપણા તંદુરસ્તી માટે સારા તો ખાવા જ જોઈએ. કોણ આપણે કહીએ ને, આપણા પપ્પા કહે ને, મમ્મી કહે છે કે બા કહે ને, બાપુજી કહે છે, એટલે નહીં વિજ્ઞાન પણ કહે છે. એમ દરેક જગ્યાએ તમારો અભિગમ જ કે શું કરવા સાયકલ લઈને ના આવીએ, આપણી તંદુરસ્તી પણ રહીએ, પર્યાવરણ પણ આપણું બગડે નહીં અને આર્થિક રીતે પણ સારું રહીએ, એમ આપણો અભિગમ હંમેશા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી હોવો જોઈએ. કોઈ પણ ક્રિયા તમે કરો કે ભાઈ આપણે વાંચતી વખતે કેટલા અંતરે પુસ્તક હોવું જોઈએ, આપણી આંખો કેમ ખરાબ ન થાય, તો વિજ્ઞાન શું કહે છે. કોઈ આપણને સલાહ આપીને આપણે માની લીધી, સાહેબે બહુ સરસ વાત કરી, કોઈ પણ કે મેં તમને કીધું એ માની નહીં લેવાનું, તમારે દ્રષ્ટિએ શું હોવું જોઈએ. એવી રીતે તમારો અભિગમ જ છે તમારી લાઈફનો, તમારા જીવનનો અભિગમ જ તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઢાળી દેશો તો તમારી જીવન ખરેખર સરસ રહેશે અને તમે દિવસે દિવસે પ્રતિદિન તમારી ઉન્નતિ થશે. ખ્યાલ આવે છે હું શું કહું છું? બહેનો ખ્યાલ આવે છે? દીકરાઓ ખ્યાલ આવે છે તમને? હા, એટલે આ અભિગમ રાખવાનો. બીજી આ તકે હું મારી એક છેલ્લી વાત કરી અને હું મારી વાણીને વિરામ આપીશ. સૌથી વધારે જે ધ્યાન રાખવાનું છે એ આપણા વિચારોનું ધ્યાન રાખવાનું છે. અને દીકરા જરા કેમેરો પછી જોજે ભાઈ, તું અત્યારે વાત સાંભળે હું જે મહત્વની કહું છું. એમના જીભ ઉપરથી કોઈ કઠોર શબ્દ નીકળ્યો ત્યારે એમની માએ, એમની માતાએ કીધું કે દીકરા તું આ તારા જીભ ઉપર એક કઠોર શબ્દ, ખરાબ શબ્દ એ નહીં પણ કઠોર શબ્દ કેમ આવી ગયો? તારી જીભ ઉપર સરસ્વતીનો વાસ થવાનો છે, મા સરસ્વતીનો વાસ થવાનો છે. અને મા સરસ્વતી ક્યાં બિરાજે? મા સરસ્વતી ગંદવાડમાં બિરાજે? કોઈ દિવસ બિરાજે ના બે? ક્યાં બેસે? સુંદર અને સ્વચ્છ આસન મળે ત્યાં. તો તમારી જીભને સુંદર અને સ્વચ્છ આસન બનાવજો જેથી કરીને તમારી જીભ ઉપર મા સરસ્વતીનો વાસ થાય. તમારા સૌની જીભ ઉપર, તમારા સૌના મસ્તિષ્કમાં મા સરસ્વતીનો વાસ થાય, સરસ રીતે વાસ થાય એવી મારી ખૂબ શુભકામના છે. તમારા બધાનું જીવન ઉન્નત બને, તમે જીવનમાં ખૂબ આગળ વધો. તમે લોકો બહુ ભાગ્યશાળી છે કે ભીમસિંહભાઈ જેવા, પલાણ સાહેબ જેવા નું તમને એક નેતૃત્વ મળે છે કે જેમનો જીવનનો ઉદ્દેશ તમારી ઉન્નતિ છે. બાકી સંસ્થાઓમાં આમના હૃદયમાં માત્ર તમારી ઉન્નતિનો સ્વપ્ન છે, તો એ સાકાર કરવામાં, તમારું પોતાનું જીવન સાર્થક કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. જીવનમાં વીતેલો સમય પાછો નહીં આવે. 12મું ધોરણમાં બુલેટ છૂટી ગઈ, ગોળી છૂટી ગઈ, છૂટી ગઈ, પાછું 12મું ધોરણ કરવાનો મોકો નહીં મળે, પાછું 10મું ધોરણ કરવાનો મોકો નહીં મળે. અને સીધું ને 10માં ને 12મામાં પરફોર્મન્સ ન થાય. વિજ્ઞાન કહેશે કે સ્ટેજ બાય સ્ટેજ, દરેક સ્ટેજે તમે તમારી જાતને ઉન્મત્ત બનાવો.
तो तमे सक्षम ज रहेशो, तमारे स्ट्रेसिस के तमने टेंशन जेवी कोई वस्तु नहीं आवे। थैंक यू वेरी मच। કે માનવી વિજ્ઞાનની હાથે રહેશાઈ રહ્યો છે, માનવી જ્યારે માનવી હાથે કરીને પોતાના પગ પર કુહાડી મારીને પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકી રહ્યો છે, બે બે વિશ્વયુદ્ધની પાયમાલીઓ કરેલી પછી હજી પણ અનેક એના શસ્ત્રનો ખડકલો વિશ્વની મહાસત્તા દ્વારા થઈ ચૂક્યો છે, ત્યારે નિશાસા નાખીને કહેવું પડે છે કે વિજ્ઞાન સાપ રૂપે બનીને ત્રાટક્યું છે। વિષય અને વસ્તુ એની એ જ, પરંતુ તેના ઉપયોગોનો અભિગમ દ્વિમાર્ગીય છે। વિજ્ઞાનની શોધ જેમણે કરી તેને આપણે લાખ લાખ શરમ, પરંતુ તેની એ જ અદ્ભુત શોધોના સહારે માનવ જાતનું અસ્તિત્વને તેઓ જોખમમાં મૂકી છે। જે વિજ્ઞાનના માધ્યમથી જે વિનાશને નકરી રહ્યા છે તેમને લાખ લાખ ધિક્કાર। ટૂંકમાં વિજ્ઞાનની રચનાત્મક અને ખંડાત્મકની અસરોમાંથી માનવીએ પોતે વિવેકપૂર્વક પસંદગી કરવાની છે, અને એટલું જ યાદ રાખજો કે સ્વના વિનાશમાં આપણો પણ વિનાશ છે। અંતે હું એટલું જ કહીશ કે માનવે વિજ્ઞાનની સિદ્ધિઓનો સમજપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવ જાત માટે વરદાન રૂપ બની રહેશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર શ્રી કૈલાસભાઈ ગોઠાણીયાનું એક વખત ફરીથી નમસ્કાર, તથા સ્ટાફગણ અને વિદ્યાર્થીગણ તમને પણ નમસ્કાર। પ્રયોગની શરૂઆત કરીએ એ પહેલા થોડુંક તમારી પાસે અવલોકન કરાવીએ। ચલો, હું જેમ કરું છું અને બોલું છું એ પ્રમાણે તમારે કામ કરવાનું છે। હાથ ઉપર, માથા પર, કાન પકડો, ખભા પર, નીચે। હાથ ઉપર, માથા પર, ખભા પર, નીચે, ખભા પર, ખભા પર, કાન પકડો, નીચે। હાથ ઉપર, ખભા પર, નીચે। હાથ ઉપર, માથા પર, ખભા પર, ઉપર, નીચે। ઓકે, વેરી ગુડ। ઘણા બધા એવા હતા કે મારી પ્રમાણે અવલોકન કરતા હતા, ઘણા એવા હતા કે હું જેમ કરતો હતો એમ કરતો હતો, કે તમે જે જોવો છો એવું કાર્ય વધારે કરો છો। તો વિજ્ઞાનમાં પણ એવું છે કે તમે સાંભળો ને એના કરતા જોવું વધારે સરળ રહેશે। સાંભળેલું કદાચ ઓછું યાદ રહે પણ જોયેલું યાદ વધારે રહેશે। તો વિજ્ઞાનને સમજવા માટે સાંભળવું ખૂબ જ જરૂરી છે, એના કરતાં વધારે જરૂરી શું છે? જોવું છે। તો વિજ્ઞાનને સમજવા માટે આપણે જોજો વર્ગે નહીં બુરી આત્મા હોય એવું લાગશે। જોઈએ શું છે એની અંદર। નથી લાગતું કઈ બુરી આત્મા જેવું કે છે, જોઈએ આવતા વાર લાગશે ને બુરી આત્મા। કઈક છે ખોરી ભાઈ માં છે ને કઈ આ સળગી ગયું કઈક આત્મા જાય એવું લાગે છે ખોરી। તમે જોયું હશે કે નાળિયેરમાં હોય, કાગળમાં હોય તો સળગશે, આમાં કઈ આત્મા હશે તો તમને આપી અને સળગશે। જોઈએ શું છે આત્મા, બોલાવશો આપણે ધીમે ધીમે। હા બસ એમ રાખો, આત્મા હશે તો સળગશે હમણાં। આત્મા આવે છે, આવશે આવશે, આત્માને બોલાવવા માટે વાર લાગે ને। આવી જો આત્મા, આવી આવી જો આત્મા, આવી
આવે છું આત્મા ધીમે ધીમે બોલાવીએ. શાંતિ મંત્ર કરવો એવું લાગે છે, શાંતિ પાઠ કરવા પડશે. બધું આત્મા ઘણા બધા આવી ગઈ છે, આવી આવી આત્મા શું થયું તમને, આમાં શું દેખાય છે, આનું પાછળ નું કારણ શું છે? ચલો કોણ કે છે, કયા કેમિકલ હતા આપણે છે ને? સરસ પ્રયાસ. સેનિટાઈઝર નહોતું. આપણે ભૂવા પાસે જઈએ તો એ છે ને, એનું પાછળનું કારણ એ જ હોય, વૈજ્ઞાનિક જ હોય, બરોબર. એમાં છે ને કે અમુક પ્રકારના કેમિકલ ઉમેરી દે, પરંતુ આપણને એમ કહે છે કે આ મારી અંદર આવી શક્તિ છે અને આનો હું આના થ્રુ કરું છું ને એવું બધું કહે છે. પરંતુ હકીકતમાં એની પાછળ એક વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીઝન હોય છે. તો એ શું હતું? તો કે આપણે શું લીધું હતું, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, બરોબર. અને બીજું શું હતું, ગ્લિસરીન, બરોબર. તો પોટેશિયમ પરમેંગેનેટ અને ગ્લિસરીન જયારે ભેગા થાય ત્યારે શું કરે છે, સળગે છે, બરોબર. હા, તો એ હતું. હકીકતમાં અંધશ્રદ્ધા જેવું કઈ હોતું નથી, પરંતુ આપણે માની લેતા હોય છે. આપણે ઘણા છે એ બીમાર પડે તો શું કરે, દવાખાને જવાની જગ્યાએ શું કરે છે, ભૂવા પાસે જતા હોય છે, બરોબર. તો એની પાછળનું કારણ શું છે, સાયન્ટિફિક રીઝન છે. પરંતુ આપણે એના એ જે સાયન્ટિફિક રીઝન છે એ આપણે જાણવાની જરૂર છે. KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હા ભાઈ, કપૂર સળગતું કપૂર પોતાના મોઢામાં લઈ લીધું તો એ કઈ અસર થઈ નથી. આપણે જો સારું વિચારશું તો આપણે માં શું કરશું, આપણા ઘરમાં પણ શાંતિ જળવાઈ રહે. એટલે બીજા કે એમ નહીં વિચારવું, પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ થશે, નેગેટિવ વિચારશો તો નેગેટિવ થશે. તમે જેવું વિચારો એવું જ થાય. આ તમને તમારા મગજમાં અંધશ્રદ્ધા બાંધવા માટે કર્યું હતું કે કાર્બાઇડ હતો એટલે પાણીમાં સળગ્યો. શું થયું, તમે વારંવાર પછી એની પાસે જશો કે મારા ઘરમાં જે અશાંતિ છે ને તમે દૂર કરી દો, તમે કયો એમ કરીશ, જે એમ કે પછી તમે એવું કરશો, તમે શું થઈ ગયા, એની સાથે બંધાઈ ગયા. હકીકતમાં એવું કઈ હતું જ નહીં, ખાલી તમારા મગજનો ભ્રમ ગોઠવી દીધો. તમે એવું જ વિચારશો એવું જ થશે. જે આપણે સારું વિચારશું તો સારું થાય એવું જ માનવાનું, ક્યારેય ખરાબ વિચાર લાવવાના નહીં. એક્ઝામ હોય તો એવું નહીં વિચારવાનું કે આ પ્રશ્ન મને નથી આવડતો, તમે એવું વિચારો એવું જ થશે. તમારે એવું જ વિચારવાનું કે મને બધું આવડે છે, એવું જ થશે. તમે કાગળ ની અંદર ફૂંક મારી તો કાગળ બે નજીક આવ્યા. તમે કોઈ પણ વસ્તુ ફૂંક મારો શું થાય, દૂર જાય ને, પણ કાગળ કેમ નજીક આવ્યો વચ્ચે ફૂંક મારી દો? અહીંયા પણ એક સાયન્ટિફિક રીઝન છે, બરોબર. અહીંયા પણ એક સાયન્સ નું કારણ છે. શું કારણ હોય શકે, કોઈને ખ્યાલ છે? હવે જયારે તમે બંને કાગળ ની વચ્ચે ફૂંક મારી ત્યારે કાગળ ની વચ્ચે શું હતું, હવા હતી. હવા શું થઈ ગઈ, તમે ફૂંક મારી એટલે કાગળ ની વચ્ચે જે હવા હતી ક્યાં જતી રહી, આગળ જતી રહી.
दबाण तरफ गति करे छे। विज्ञान नो सिद्धांत छे के ज्यां वधारे दबाण होय त्यांथी ओछा दबाण तरफ हमेशा हवा शुं करशे गति करशे बळने कारणे। પણ આપણે હવામાં રાખીએ શું કરીએ, હવામાં રાખે સીધી નીચે આવે, પણ આ સ્ટ્રો છે એની મદદથી આપણે એને હવામાં રાખવાની ટ્રાય કરીએ, જો રે તો થાય જોઈએ। दड़ी ने मूकी दीधो सीधी नीचे आवी गई, પણ તમે ફૂંક મારો છો તો દડી શું થાય છે હવામાં થોડા સમય માટે ઉપર રહે છે, શું કારણ છે? દડી છે એટલે શું થાય તરત દડીને જતી રહી, દબાણના સિદ્ધાંત છે કે હંમેશા હવા છે એ વધારે દબાણ લેવો અમેરિકાના વૈજ્ઞાનિકો આવીને કહે કે સસલાનું દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો આપણે તે વાપરવા લાગીશું, પરંતુ આપણે શાસ્ત્રનો સહારો લઈએ તો આવા કોઈ પણ સંશોધનો પાછળ આંગળી દોટ મૂકવી પડે તે સ્થિતિ જ નથી। આપણા આધુનિક સમયમાં કોઈ પણ વસ્તુ કે વનસ્પતિની ગુણધર્મ જાણી શકાય છે, બસ આ એકમાત્ર સહારો લઈએ તો આધુનિક યુગમાં ઔષધિઓનો ઉપયોગ કરી આયુર્વેદને અપનાવી શકાય છે। આયુર્વેદ પ્રમાણે જમતા પહેલાં 30 મિનિટ સુધી પાણી પીવું ન જોઈએ અને જમ્યા પછી 30 મિનિટ સુધી પાણી પીવું ન જોઈએ, પણ આપણે તેવું કરતા નથી। રસોડામાં વપરાતી વસ્તુઓ રાઈ, મેથી, ધાણા, જીરું, હળદર જેવી પરંપરાગત વસ્તુઓની સંખ્યા 40 જેટલી છે, પણ તેમાં આપણે વધારો કરી શક્યા નથી। રાઈ શરીરમાં કેડમિયમ, જે શરીરના કોષને અતિ નુકસાનકારક છે, તેની ઝેરી અસરને ઓછી કરવામાં મદદ કરે છે। ખોરાકની દ્રષ્ટિએ જોઈએ તો રાઈમાં સેલેનિયમ, ક્રેમિયમ, ઝીંક અને આયર્ન છે। આ ઉપરાંત આપણા દાળ શાકના મસાલાઓમાં ધાણાનું ઘણું મહત્વ છે। પ્રાચીન કાળથી અત્યાર સુધી આયુર્વેદીય ચિકિત્સકો તેને ઔષધિ તરીકે ઉપયોગમાં લેતા આવ્યા છે। ધાણા એ ભૂખ લગાડનાર, ખોરાકનું પાચન કરનાર, ઝાડા ઉલટી, દમ, કૃમિ, તાવ, ઉધરસ વગેરેને મટાડે છે। પિત્તના રોગો અને શરીરની ખોટી ગરમીને ધાણા દૂર કરે છે। એલચી એક ગરમ મસાલો છે, આપણે તેનાથી સૌ સારી રીતે પરિચિત છીએ।
એલચી મુખની દુર્ગંધ દૂર કરવા મુખવાસના કેટલીક મીઠાઈઓમાં તથા મસાલાવાળા દૂધ અને ચામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ઉલટી આવે ત્યારે એલચીના દાણાનું ચૂરણ બનાવી તેને મોઢામાં રાખવાથી તે સમી જાય છે અને મોળ આવવાનું પણ બંધ થાય છે. એલચીના દાણા અને સાકરનું આંખોની બળતરા ઓછી થાય છે અને આંખની નજર ઘટતી હોય તો તે અટકે છે. જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો. જીરું એસિડિટી મટાડનાર, ભૂખ લગાડનાર, રુચિ જગાડનાર તથા શરીરની ખોટી ગરમીને દૂર કરનાર છે. દરરોજ સવારે નરણા કોઠે એક નાની ચમચી જીરાનો પાવડર લેવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. દરરોજ રાતે એક નાની ચમચી જીરાનો પાવડર લેવાથી આંતરડામાં થતો સડો પણ અટકે છે. આપણે સૌ વડિયારીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખવાસ મુખને સ્વચ્છ કરે છે અને ઠંડક આપે છે. આ ઉપરાંત તે મોઢામાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે. વડિયારી અને સાકરનું ચૂરણ અવારનવાર મોઢામાં રાખવાથી ઉષ્ણતા અને ઉધરસમાં રાહત રહે છે. રાત્રે પાણીને ઉકાળીને સવારે ઠંડુ થઈ ગયા પછી તેને ગાળ્યા બાદ ઉપયોગ કરવો જોઈએ. આથી તેમાં ક્ષાર નીકળી જાય છે. ત્યારબાદ રહેતું શુદ્ધ પાણી આપણે પીવામાં હળવું અને લાભકર્તા છે. અત્યારે આપણે પાણીને શુદ્ધ કરવા માટે આરો અથવા તો ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ. આપણે ફૂલાઈને ફાળકો થઈ જઈએ છીએ, પણ ઉકાળેલું પાણી પીવામાં આપણે શરમ આવે છે. સ્વસ્થ અને નિરોગી લાંબુ જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાક વિશે આયુર્વેદમાં જે દર્શાવ્યું છે તેને આધુનિક વિજ્ઞાન નવા ઓલંગથી રજૂ કરે તો આપણે તે મજા પડી જાય છે. આયુર્વેદ ભેંસ બકરી ઊંટનીના દૂધમાં જે ગુણધર્મ રહેલા છે તે આયુર્વેદમાં દર્શાવ્યા છે. લેબોરેટરીના સાધનો તેને નવા જ ઓલંગથી પાસ કરે તો આપણે તે પીવા માંડીએ છીએ અને તેમ પીવામાં આપણે મજા પણ આવે છે. આયુર્વેદમાં સૌથી પહેલું પ્રાધાન્ય રોગ પ્રતિકારક શક્તિને આપ્યું છે. એનો ઉપયોગ કરી આપણે આપણી દિનચર્યાને સરળ બનાવી શકીએ છીએ. તો રોજિંદા જીવનમાં વિજ્ઞાન વિષય આપણી સમક્ષ રજૂ કરશે સ્નેહાબેન. વિજ્ઞાન એ બધા ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિવિધ વાહનોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વિજ્ઞાને તો આપણી મુસાફરી ખૂબ જ સરળ બનાવી દીધી છે. પહેલાંના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘોડાગાડી અને બળદગાડી જેવા વાહનોનો ઉપયોગ થતો હતો, પરંતુ આધુનિક યુગમાં તો ગણતરીની સેકન્ડોમાં તો આખી દુનિયાનું ભ્રમણ કરીને પાછા ફરી શકાય એવા હવાઈ જહાજો અને બુલેટ ટ્રેનો વિજ્ઞાનને આભારી છે. પહેલાંના સમયમાં આપણા સંદેશાઓ પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો. પછી ધીમે ધીમે ટપાલની શરૂઆત થઈ અને ત્યારબાદ ટેલિફોનનો ઉપયોગ થવા લાગ્યો. અત્યારે તો વિજ્ઞાને આ ક્ષેત્રમાં એવા એવા ઉપકરણોનો વિકાસ કર્યો છે કે આ દુનિયાના કોઈ પણ છેડે બનતી ઘટનાની માહિતી આપણને ઘર બેઠા જ મળી રહે છે. આ ઉપરાંત સ્માર્ટફોનની સુવિધાએ તો એટલી બોલબાલા વધારી દીધી છે કે આપણે આપણા સગા સંબંધી સાથે એક મિનિટ સેકન્ડની વાર નથી લાગતી એટલી વારમાં તો આપણે વાતચીત કરી શકીએ છીએ. એમાં ઇન્ટરનેટના આવિષ્કારને કઈ રીતે ભૂલી શકાય? ઇન્ટરનેટ દ્વારા તો આપણે વિડીયો કોલથી પણ એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ. જો રોજિંદા જીવનમાં વિજ્ઞાન વિશે વાત કરતા ને તો બાંધકામ ક્ષેત્રમાં એ એવી પ્રગતિ કરી છે કે શહેરની ઊંચી ઊંચી બિલ્ડિંગો આકાશ સાથે વાતચીત કરતી હોય ને એવું આપણને લાગે છે. આ ઉપરાંત રસ્તાઓ, પુલો, નદીઓ પરના બંધો વગેરે ક્ષેત્રમાં સારો એવો વિકાસ વિજ્ઞાને કરેલો છે. બધા ક્ષેત્રમાં વિજ્ઞાનની વાત કરતા હોઈએ તો મેડિકલ ક્ષેત્રે વિજ્ઞાનને કઈ રીતે ભૂલી શકાય? પહેલાના સમયમાં જીવલેણ ગણાતા રોગો જેવા કે ઓરી, અછબડા, શીતરા વગેરેના નિવારણનો શ્રેય વિજ્ઞાનને ફાળે જાય છે. આવા તો અનેક રોગો હતા, પરંતુ આ બધા જ રોગોના નિવારણ માટે વિજ્ઞાને સારા એવા પ્રયાસો કરીને આ બધા જ રોગોની દવા શોધી. જો ભૌતિક સુવિધાઓની વાત કરીએ તો વિદ્યુતને કેમ ભૂલી શકાય? જરા વિચારો, બળબડતા ઉનાળે બપોરે એક મિનિટ માટે લાઈટ જતી રહે તો વિદ્યુતે તો આપણા જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. બલ્બ, એસી, ટીવી, ફ્રીજ જેવા ઉપકરણોની શોધ દ્વારા આપણી ભૌતિક સુવિધાઓમાં પણ સારું એવું યોગદાન વિજ્ઞાને આપેલું છે. શરીરની રચના કઈ રીતે થઈ છે તેના વિશેના ખ્યાલો આવે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિજ્ઞાને સારું એવું
યોગદાન આપેલું છે। પૃથ્વી પર તો વિજ્ઞાને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું જ છે, પરંતુ પૃથ્વીની બહાર પણ સારું એવું યોગદાન આપેલું છે। ટેલિસ્કોપની શોધ દ્વારા અવકાશમાં બનતી ઘટનાની માહિતી આપણને મળી રહે છે। બ્રહ્માંડનું નિર્માણ કઈ રીતે થયું છે અને તેના વિશેના ખ્યાલો પણ આપણને વિજ્ઞાનની શોધ દ્વારા જ મળી રહે છે। જુદા જુદા ગ્રહોની માહિતી, તેની ભ્રમણ કક્ષા, તેની પરિક્રમા સમયગાળો જેવા ઉપગ્રહોની માહિતી પણ આપણને તેની દ્વારા જ મળી રહે છે। અવકાશયાન દ્વારા વિજ્ઞાને માનવીને પણ અવકાશમાં મોકલ્યા છે। મંગળયાન દ્વારા મંગળની સપાટીની તસવીરો, ત્યાંના ખડકો વિશેની માહિતી પણ આપણને મળી રહે છે। આ બધાની સાથે સાથે વિજ્ઞાને કેમેરાની શોધમાં પણ પોતાનું યોગદાન આપેલું છે। કેમેરાની કમાલ તો અદ્ભુત છે, માણસ કેવો હોય અને તેને કેવો બનાવી દે છે। પોતાની યાદોનો સંગ્રહ કરવા માટે માણસ વિડીયો શૂટિંગ અને ફોટો શૂટિંગ કરે છે। કેમેરા વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું છે। આ બધાની સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ વિજ્ઞાને સારું એવું યોગદાન આપેલું છે। હવામાન, આબોહવા, વરસાદ, વાવાઝોડા વગેરે કુદરતી સંસાધનોની માહિતી આપણને અગાઉથી જ મળી રહે છે। આ બધાની સાથે વિજ્ઞાને શસ્ત્રોની શોધમાં પણ કેવી સરસ રીતે વિકાસ કર્યો છે। પહેલાના સમયમાં તો બંદૂક છે એ સૌથી શ્રેષ્ઠ હથિયાર ગણવામાં આવતું હતું, પરંતુ આધુનિક સમયમાં તો AK-47, AK-56 જેવી બંદૂકો, પરમાણુ હથિયાર, સંભરી, યુદ્ધ વિમાનો વગેરે શસ્ત્રોની શોધમાં વિજ્ઞાનનું સારું એવું યોગદાન રહેલું છે। વિજ્ઞાન વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું છે, પરંતુ અંતે તો હું માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે આધુનિક યુગમાં વિજ્ઞાન વિના મનુષ્યનું જીવન ખૂબ જ કપરું છે। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત। પેટ્રોલ એસિટોન જેવા જ્વલનશીલ પ્રવાહીને કોઈ ખુલ્લા પાત્રમાં રાખે તો તેના ઉત્કલન બિંદુ કરતાં ઓછા તાપમાને વાયુમાં રૂપાંતર પામે છે। આ ક્રિયાથી થોડા સમય બાદ પાત્રમાં રહેલ જ્વલનશીલ પ્રવાહી સમાપ્ત થઈ જાય છે। આવી જ રીતે આ કાર્યક્રમ પણ પોતાના સમાપનના અંતિમ ભાગ તરફ ગતિ કરી રહ્યો છે। ત્યારે આ સુંદર કાર્યક્રમનું સમાપન થાય તે પહેલાં કાર્યક્રમનું આયોજન કરનાર સાથ સહકાર આપનાર સર્વને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, તેમજ અમારી શાળા પરિવાર વતી આપવામાં આવેલ આમંત્રણને માન આપીને પોતાના અમૂલ્ય સમય કાઢીને અહીં પધારેલ માનવંત મહેમાનશ્રીઓ પલણ દાદાનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડિનેટર શ્રી કૈલાસભાઈ ગોઠાણીયાનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। ગોઠાણી સાહેબનો તેમજ ચેતનાબહેન રૂઘાણીનો અમે આભાર દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। આ કાર્યક્રમ જેના થકી જીવન બન્યો છે તેવા આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રોને હૃદયપૂર્વક આભાર। રજાનો દિવસ હોવા છતાં આ કાર્યક્રમને માણવા અને અત્યાર સુધી સહકાર આપવા બદલ પુરુષાર્થ પરિવારના તમામ સભ્યોનો દિલથી આભાર। આ કાર્યક્રમમાં ધ્વનિના તરંગોને તમારા સુધી પહોંચાડનાર માઇક સિસ્ટમ સંભાળનારનો આભાર વ્યક્ત કરવાનું કેમ ભૂલાય તો તેમનો પણ આભાર। આ કાર્યક્રમને લાંબા સમય સુધી જીવંત રાખનાર કેમેરામેનનો હૃદયપૂર્વક આભાર। અંતે આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર નામી અનામી સર્વનો આતકે હૃદયથી આભાર। એક વખત ફરીથી આ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।